واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: قد أفلح المؤمنون، آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على بارك در صلاة پر محمد وآل محمد پر اللهم صل على محمد وآل محمد. بارمی ماه رمضان مبارک حضری سن 1433 عزیزان محترم، اپنے چرچا کری رہی آتا کہ رسول اسلام مومن نشانی و مولا کائنات نے بیان کری لی انی انی اندر رسول کریم کہیو کہ یعنی جانی لیو مومن ની ત્રણ નિશાનીઓ છે. મોમિન ની જિંદગી ની અંદર એક વસ્તુ હોય છે જેનું નામ રોઝા છે. મોમિન ની જિંદગી ની અંદર એક ઓર વસ્તુ હોય છે જેનું નામ નમાઝ છે. મોમિન ની જિંદગી ની અંદર એક ત્રીજી વસ્તુ પણ હોય છે, એનું નામ સદકા છે. આજી જો આપણે ગઈકાલે બયાન કરી ચૂક્યા કે સદકો જે છે એ ફક્ત સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિહી મુહમ્મદ પ્રોગ્રામ છે. સદકો જે છે એ ફકત અને ફકત પૈસાના મામલામાં જ નથી. સદકો જે છે હરે એની પૂરી હદીસ છે આપણા પાસે કે જેટલા નેકીના કામ છે બધાય સદકાના ખુદાની બારગામાં લખવામાં આવશે. પણ અઝાને મુહતરમ, સદકામાંથી અમુક સવાલો ઉત્પન્ન થાય છે અને સદકો જ્યારે પૈસાની વાત આવે છે તો એની અંદર ફેક જે છે એની અંદર મુદાખલત કરે છે. અગર સદકાને પૈસાના લિહાજથી જોવામાં આવે, ઢોકળાના લિહાજથી, તો એના મામલાની અંદર ફેકના અમુક મસાઇલ જે છે એની અંદર દાખલ થશે. અને ફેકનો એ મસલો દાખલ થશે કે ખૈરાત જે છે અને સદકો જે છે બેમાં ફેર શું? અલ્લાહની રાહમાં કંઈ આપવું અને સદકો પણ અલ્લાહની રાહમાં જ આપવાની વાત છે તો બેમાં ફેર શું? તો જવાબ મળશે કે પહેલું તો બેમાં પહેલો ફરક હશે નિયતનો. કોઈ પણ વસ્તુ અલ્લાહની રાહમાં આપી દેવી એના માટે નિયત, મારો મકસદ શું છે કે આ ખૈરાત છે, અને સદકા માટે પણ નિયત કરવાની કે આ સદકો છે. આ એક ફરક આવશે. બીજો ફરક સદકા અને ખૈરાતમાં એ આવશે કે ખૈરાત હર કોઈને આપણે આપી શકીએ છીએ, મુસલમાન ગેર મુસલમાન, ખુદામાં માનવા વાળો ખુદાને ન માનવા વાળો, એ બધાયની આપણે મદદ કરી શકીએ છીએ ખૈરાતના નામથી. સદકો જે છે એ એરા ગેરા જેવા તેવાને નહીં અપાય, કારણ કે અહીંયા શરિયત કહેશે કે સદકો જે છે એના માટે અમુક શરતોની જરૂર છે. તો આ શીખાડ્યું કોણે આપણને? કોણે બતાવ્યું કે આ ખૈરાત છે, આ સદકો છે? સદકો જે છે ફક્ત મુસલમાનને જ દેવાય, શેષદાસને દેવાય, શરાબી ન હોવો જોઈએ, નમાઝી હોવો જોઈએ, એ બધી શરિયતના અહકામ મને કોણે શીખાડ્યા? કોણે શીખાડ્યા? જી મરજાએ બતાવ્યું ના કે આ સદકા અને ખૈરાતની અંદર ફરક છે. અરે અઝાને મુહતરમ, જ્યારે વસ્તુઓ મને લાગતી વળગતી હોય, મને સમજવામાં ન આવતી હોય, તો હું કહું કે આ મને કોણે શીખાડ્યું? મરજાએ શીખાડ્યું. શા માટે? કારણ કે મને એની અંદર કઈ આવડત નથી. પણ આ જેમ મસલો છે, આ મરજાની વાત આવી ગઈ તો એક મસલો બયાન કરતો જાઓ. કે આજ મહિનાની અંદર રમઝાન મુબારક ની અંદર જ ધાંધ્યા હોય મરજા. 11 મહિના સુધી મરજા એની કોઈ ભૂલ નથી થતી, એની બિલકુલ લાઈવ ઇમામ છે, એને બધું આવડે છે, એ બધા મામલાની અંદર મારા મુશ્કેલાતનો હલ એ બધું એના પાસે છે, ને ઝિયારતમાં જાઉં તો ધક્કા મારી મારીને એની ઝિયારત કરું ને હાથ પણ ચૂમું.
પણ રમઝાન જ્યારે આવે તો ત્યારે કોઈ ડોસો થઈ ગયો છે ઈદ બાદ મસ્જિદમાં અથવા તો નજફમાં બેઠો બેઠો ડોસાને આવડી લાંબી દાઢી વાળાને શું આવડે એને કેમ ખબર પડે કે ચાંદ ક્યારે થયો ને ક્યારે નાખ્યો 11 મહિના સુધી એને ખબર પડતી હતી આ 12મો મહિનો આવ્યો રમઝાનનો ત્યારે એને નથી ખબર પડતી નથી જો શું થાય છે કે મરજાની વાતો જ્યારે મને જે પસંદ હોય એને હું સ્વીકારી લઉં છું અને જેની અંદર મને એમ થાય છે એ મારી ગલતફહેમી છે મને એમ થાય છે કે હું એના કરતા વધારે કંઈક જાણું છું એ કઈ છે ખાતરી એ બિચારો 70 વર્ષ સુધી તાલીમ હાસિલ કરી કરીને મસાઇલ ફતવાઓ કાઢે કુરબાનીઓ આપે માપડા મારે તમારા માટે અને હું આ દૂર દૂર થી એને ઉડાવું કે એ જાણે શું એને ખબર નથી પડતી કે ગોમના બે ફાટા પડી જાય છે ભાઈ એને તમારા કરતા વધારે ગોમની એકીયતાની વ્યાધિ છે પણ એના કરતા ગોમની એકીયતાની વ્યાધિ કરતા એને ખુદાની બારગામાં જવાબ દેવાનો છે ને એની વધારે ચિંતા છે તે તને વ્યાધિ શું છે ભાઈ પણ આપણે બસ જે મને મનમાં આવે એવું કરું એવી જ જગા ઉપર મેં ગઈકાલે કહ્યું ના કે સદકો મોમીની જિંદગીમાં હોવો જોઈએ પહેલો સદકો ગઈકાલે કયો બયાન કર્યો આપણે છે ભાઈ ગઈકાલે તમ નહોતા અચ્છા શું હતું ચૂપ રહેવું જ નહોતું પોતાની જબાનને કાબુમાં રાખવી ઠીક છે પોતાની જબાનને સંભાળી લેવું રસૂલે કરીમે કહ્યું બીજાઓને સદકા આપ એની પહેલા પોતા માટે સદકો ભેગો કર અને પોતા માટે સદકો આપવાનો તરીકો એ છે કે જબાનને જરા સંભાળ ખામોશી જે ભાજી કહે છે બસ આ એ જ મસલો છે ભાઈ રમઝાન મુબારકનો મહિનો સદકાની બહુ ફઝીલત છે જરાક જબાનની અંદર તાળું કાબુ રાખ એ મરજા એની ઇજ્જત કરવાની છે નાયબ ઇમામ છે અને કારણ કે મને ખબર નથી હોતી એટલે શું આ કિતાબ ને ખોલો એ નથી ફતવાની કિતાબ ખોલો ને પહેલે જીને જે મરજા હોય લખે છે કે આના ઉપર તમે અમલ કરશો તો તમારી બદલીમાં ખુદાને હું જવાબ આપીશ કોઈ વાંચ્યું તમે શહેર આ મને લાગે તમે પેલી ફેર સાંભળતા છો મરજા એની કિતાબમાં જ્યારે ફતવા આપણા સામે બયાન કરે પહેલા એક કાગળ લખેલું હોય એમાં અને લખેલું હોય કે બરીઓ દેવમાં તમે આના ઉપર અમલ કરશો તો આનો જવાબ ખુદાને હું આપીશ તમને દેવાની જરૂર નથી પણ કોમમાં મુશ્તેહ થઈ ગયા કેટલા મુશ્તેહ થઈ ગયા કાઈ મને ચાંદના મામલામાં છે આપણે મુશ્તેહ દર બીજું બધું કઈ નથી આવડતું એક ચાંદ જ મને દેખાય છે પડતો ક્યારે પહેરવો જોઈએ કઈ ભાન નથી કઈ કઈ વાજીબાત છે કઈ ભાન નથી ક્યાં ક્યાં હક અદા કરવાના છે કઈ નથી આવડતું મને એક ચાંદ જોતા આવડે છે કે વાહ ચાંદ થઈ ગયો તો કેમ ના હોય ને વાહ ચાંદ થઈ ગયો તો કેમ ના હોય તો આ 9 મિનિટ વાળી આમાં આવી કે એક સરવા પડે અંબાની વાત પર અલ્લાહ અલ્લાહ સલ્લા અલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ તસર હકરમ શરૂ ચર્ચાને યાદથી કરેલી હતી કે સદકા માટે શરિયત એમની વાતોને લઈ આવશે કે સદકો અને ખૈરાતમાં એ ફરક છે કે સદકો જેવા તેવા નહીં દેવાય અને ખૈરાત જે છે એ જેને પણ આપવું એને આપી શકાશે આ ફરક જાણવાનું ક્યાંથી મળ્યું એ આપણા મરાજે કેરામે આપણને શીખવાડ્યું જેથી કરીને એણે આપણી જવાબદારી લીધી છે કે આપણે હરેક અમલ ખુદાની બારગામાં એનો જવાબ એ આપશે આ ક્યાંથી મળે અચ્છા તો ગઈકાલે તમને એક સદકો આપ્યો હતો કે જે આપણા પોતા માટે હોય આજે સદકાના બીજા પ્રકારને આપણે બયાન કરીએ જેથી કરીને એને જિંદગીની અંદર ખાસ કરીને માહે રમઝાન મુબારકની અંદર અમલી રૂપ આપે ગઈકાલે મારા પોતા માટેનો સદકો બયાન કર્યો હતો કે ખામોશ રહે જબાનને કાબૂમાં રાખ આજે એક બીજો આપું છું એ પણ પોતા માટેનો પછી જે બીજાઓને દેવાના છે બયાન કરશો એક સલાહ પડે પણ બધી વાત પર અલ્લાહ ખુદાના ફરજ તમે ક્યાં જઈ રહ્યા
کہتا چھو تو چوتھا امام جواب میں کہتا فقال اتصدق لعیال کہ ہوں جاؤ چھو مارا گھر واراؤں نے آلو عیال نے صدقو آگوا ماتے یہاں پاچھو ایک مسئلہ بھری یاد آلی گئے بھری تھا میں جو یوں صدقو جے چھے یہ جینے پر آپ ہوئے اپائے گھر مو بچو گھر مو بارک پڑوسی ٹھیک چھے بس میں پہلے بیان کری نہ کیوں کہ صدقو نا حق دار جے چھے انہیں پوگے تو بہتر نور نالا نور પણ કોઈને પણ હું તમને સદકો આપી શકું તમે મને સદકો આપી શકો શરત શું હતી મેં બતાવી દીધી મુસલમાન હોવો જોઈએ શહેજનાશી હોવો જોઈએ નમાઝી હોવો જોઈએ શરીયતનું પાબંદ ખાસ કરીને ગુનાહ આમ કબીરા ન કરતો હોય અને શરાબી ન હોય એને જ સદકો આપી શકાશે અને આ તમને કિતાબ અંદર મળી જશે કે જે ઝકાત ફિત્રાના મસાઈલ છે એની અંદર ઝકાતના મસાઈલ છે યા તમને સદકો કેને અપાય એ મળી જશે તો અહીંયા જો થઈબામે કહ્યું કે હું જઈ રહ્યો છું મારા ઘરવાળાઓને સદકો આપવા માટે ફકીલનો અતતસદ્દક કે ઘરવાળાઓ પર સદકો તારા ઘરવાળાઓને તું સદકો આપે છે તો જો થઈ મામે જવાબમાં કહ્યું કાલ મન તલબ અલ હલાલ ફહુવા મિન અલ્લાહ અઝ્ઝ વજલ સદકતુન અલૈ જે માણસ હલાલની કમાણીયા હલાલની રોજી હાસિલ કરવા માટે નીકળશે તો એ ખુદા તરફથી ને એના ઉપર સદકો છે તો ખુદા તરફથી ને સદકો છે પણ એને કોણ હાસિલ કરવા જાય છે હું પોતે તો બે સદકા મેં તમને બતાવ્યા એક જબાનને કાબુમાં રાખી તારો પોતાનો સદકો છે અને હલાલની રોજી કમાવી જે છે એ પણ શરિયતના નામમાં ઇસ્લામની નિગાહમાં સદકાનો સવાબ અને સદકાની ફઝીલત જે છે ઈ તો આપણે બધે જાણે છે કારણ કે જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ આની વાત આવે છે સદકાની કેટલી હદીસો બધે જાણે છે હદ તો એ છે કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ અલ્લાહ ઇરશાદ ફરમાવે છે ઇસ્તંઝિલ રિઝ્ક બિસદકા તો બધેને આપણે ખાસ કરીને આપણને કઈ રોજીમાં વધારો કરવો હોય તો ઇસ્તંઝિલુ રોજીને નાઝિલ કરો સદકો આપી આપીને તો આપણે ફક્ત પૈસાનો સદકો સમજીદાર છે એક પછી રસૂલે એક બીજી હદીસ છે કે જેમાં આપનું કથન છે અને ફરમાન છે આપણે કહ્યું દાઉ મરદાહુમ બિસદકા તમારા મરીઝો બીમારો જે છે એની દવા દૂરી સદકાથીને કરો તો એ પણ બધાને ખબર છે પણ તમે જોઈ ને આપણે કેમ કરે છે આપણે કેમ કરે છે ગોટા ફરાવી ફરાવીને હા સાત વખત જે બોલા હાજીએ કહ્યું ને સાત ફેરે ફરાવે તો દાઉ મરદાહુમ બિસદકા અને રસૂલે ખુદા એ નથી લખ્યું કે હું રસૂલે ખુદા હયાત છે મારી નજર તો કે રસૂલલ્લાહ તમારા ગયા પછી અમે મરી જોઈને એના ઉપર જ સાત ગોટા નથી ફરાવતા અમારે લાડુ લાડી આવે ને એને બીમાર અમે સમજે છે એના ઉપર સાત ગોટા ફરાવે છે કારણ કે સાત ગોટા ફરાવે બીમાર માટે હતું તો અમારે શાદી થાય ને કોઈની તો લાડીને પણ આમ આમ સાત ગોટા ને દુલાને એના માથા ઉપર ફરક શું સદકો કાઢે છે અરે ભાઈ ખુદા ભલું કરે તારો પેલું તો રિવાયતમાં ક્યાંય લખેલું નથી કે આમ આમ ફરાવું પણ ઓલું તો છે કે તમો બીમાર થી દવા દૂરી દા ઉમરવા મિસલકા તમારા બીમારીનો બીમારોનો ઈલાજ સદકાથી ને કરો તો આપણે આપણે દુલા દુલનનો પણ ઈલાજ નહીં ઈ જ રીત જે બીમારોની છે ઓલી આમ આમ ફરાવવાની ગોટા ફરવાની એ આપણે દુલા દુલનમાં પણ નાખી તેનો મતલબ એ કે આપણે આપણા દુલા દુલનને બિચારોને બીમાર સમજીએ છીએ કે પૈણી ની જયારે જાય એમણે કે આ બધે હવે આપણે ઉપિતાલે મોકલાવે છે જરાક શફાયા પામે માત્ર અહીંયા ઘરે જ્યાં સુધી તા બીમાર હતા તો હવે સદકો કાઢીને હવે જરાક સાજા થાય અઝીઝાને મહતરમ ઇસ્તંઝિલુ રિઝ્ક રોજીને નાઝિલ કરો સદકાથી ને બીમારોનો ઈલાજ કરો સદકાથી ને એક વાર હદીસ ની અંદર રસૂલ કરીમ બયાન કરે છે કે આ સદકતો તરુદ્દુલ બલા સદકો જે છે એ બલાને દૂર કરે છે હવે આ પણ જો આપણે માન્યતા ઘરમાં ચમચો પડે તો સદકે બલા દૂર કરો છો એમ કે નથી કરતા મહેમાનો ત્યારે જ કરો હા અમારી તો દરોજ થાય બોલો કઈ તેરમો સુતે ગલા સાતમાંથી પડે ખોપ તૂટી જાય સદકે બલા દૂર
મતલબ શું કઈ જાણસ કે બસ બો બાપ દાદા બોલતા જ્યા કે આ કઈ તૂટે કે તને બોલવાનું સદકે બધા દૂર ખુદા નથી ખુદા યાદ નથી આવતો માવતરો જે શીખાડી કે બસ જબાન ઉપર સદકે બધા દૂર એનો મતલબ શું છે તમે સમજાવો વડીલ છો મારી તો 40 થઈ શું થાય મતલબ શું થાય સદકે બધા દૂર હાથમાંથી કોપ પડી જાય તો સદકે બધા દૂર કે બધા દૂર કે બધા આવી ગઈ ભાઈ તૂટી ગયું એ તું કે બધા દૂર થઈ બધા તો આવી ગઈ પણ દાદા થી પતી ગયું આ સાલ એક સલવાર પડે ભક્ત જોવાળી સમજ પર સદકો કરી નાખો મુસલમાન ના નામ થી ને કોપ તૂટે ને ગલાસ તૂટે ને સાની તૂટે તો અલ્લાહ આપણને યાદ આવતો હોય તો આપણા ઘરમાં દરરોજ કોપસાની આપણે તોડતા હોત દરરોજ જી નવું આવે ઘરવાળી તો કાપી નાખત દરરોજ નવો કોપ આવે સાની તોડ શું કરો છો હું બોલી સદકે બલા દૂર દરરોજ ની એક એક બલા તોડું છું પણ માન્યતા એ નથી આ હિન્દુ ભાઈની માન્યતા આપણી આવેલી છે એમાં ના ઇસ્લામનું નામ છે ન ખુદાનું નામ છે ન ઈમાનનું નામ છે બસ આદત પડી ગઈ છે કે આ કહે તો સદકે બલા દૂર હા કોપ તૂટે ને જવાન પર તું એમ બોલ કે અલ્હમ્દુલિલ્લાહ કે ખુદાયા નાગામાં તે બતાવ્યું તો કહેવાય કે આ ઈમાનની વાત છે પણ સદકે બલા દૂરની વાત કર તો દૂર ક્યાં થઈ આ તો આવી બલા ઠીક છે તો અઝીઝાને મહતરામ મોમિનની ત્રણ સિફાત રસૂલે કરીમે બયાન કરેલી છે રોઝા નમાઝ અને સદકા તો આ સદકાના પ્રકારો છે હાદી એ છે કે રસૂલે કરીમ ત્યાં સુધી પણ બયાન કર્યું છે કે આ સદકતો તરુદ્દુલ અજલ આવવા વાળી મોત જે હોય ને આવવા વાળી મોત જે હોય ને એને પણ આ સદકો જે છે એ ટાળી દે છે હાલાકે મોત માટે કોઈ પણ ઇજાઝત નથી તે છતાં રસૂલ કહે છે કે આ સદકામાં એટલે કે કારણ કે સદકાની અંદર એક લફ્ઝ છે એ લફ્ઝનું નામ છે સદક સચ્ચાઈ ખુલુસ દિલ ખુદા માટે કરેલું કામ એટલા માટે સદકો જેવા તેવા માટે નથી સદકો જે છે ફક્ત મુસલમાન શિયા ઇસ્નાશરી અને ગુનાહ આમ ન કરવા વાળો હોય યાને કે પાકો પાકીઝા મિલકિયત યા પૈસો છે સદકો એના માટે શરિયતે હાથ રાખેલી છે કે સદકો એમને એમ કોઈને કોઈને નહીં દેવાય તો સાલે મહતરમ આ થયા સદકાના ફઝીલતો ઠૂંકમાં બાકીયાત પણ ઘણા છે નબી ઈસાના જમાનના રસૂલે ખુદા પણ મને છે ન કેમ છે ને ભાઈ 39 ઓ અલ્હમ્દુલિલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અલ્હમ્દુલિલ્લાહ રસૂલે કરીમે કહ્યું કે આ મોમિન અરે હું આજે તૈયાર મને તું ટાઈમ નહીં મળે મેન્યુ આપી દઉં આવવા વાળું સદકાને હમણાં પૂરું કરું છું આના પછીની નિશાની જે છે આજે એનો ફક્ત મેન્યુ આપી દઉં છું એના માટે કે આપણને આપણે હું તમારી સાથે આપણે ઘણું વિચાર કરો આના પછી રસૂલે ખુદા ખબર શું કહે છે મૌલાએ કાયનાતને કે તમે બતાવી શકો છો ઓ હદીસ 23 પડેલેથી કોઈ એનું યાદ આવે છે કે મોમિન પછી બીજી સિદ્ધિ કેની નિશાની બતાવી છે રસૂલે ખુદાએ ના જે મોમિન નથી નહીં એના પછી રસૂલે ખુદા કહે છે કે મુનાફિક મુનાફિકની વાત આવે એટલે આપણી બાઈ ચડે છે મોટી ગાર લાગે આપણને
munafik ni nishani ho rasul e khuda e bayan kari se ni charcha kari hu menu api dau chu pachi develop karso rasul e khuda mola e kainat ne kiye che ke munafik ni a nishani che eda hadatha kadeb munafik jare vato kare che to khotu bolche wa eda wa'ada akhlaf vaidu apse to vaida ne nahi nibhave wa eda utumina khana ene kai amanat deva ma aushe to khianat karse badai matron nishani hati ni ani choti nishani rasul e khuda e kayu che wala tanfa'uhu al mau'ida atron pehli nishani bolse to khotu thik che vaido karse to torse amanat ni andar khianat karse ani munafiq ni choti nishani e che ke ene nasihat na bol je che koi thi nafa karak nahi thai kai asar j nahi thai ya varso tya ghani vastu bayan karu chu haji ghana ne asar nathi thai કે મુનાફિક કે તો રસૂલે ખુદા કહે છે આ મુનાફિક લોકો છે મુનાફિક એટલે શું યાઉ છે પછી મેન્યુમાં કે જાહેર થી લાગતા હોય તાર મારા જેવા લાગતો હોય પાગડી વાળા ધોરી તસ્તી વાળા મજલિસ ઉપાડવા વાળા ધોરા ધોરા અબા વાળા ભાઈ તું મારે થી ધોરું હોય પણ અંદર ના કે કાળું હોય ને હું તમને દેખાવ છું કેટલો ધોરો લાગું છું પાગડી ધોરી દાઢી ધોરી બધું ધોરું તસ્તી ધોરું બધું મોજા ધોરા નથી પણ આ અંદર માં બધું કાળું બસ તો એ જ મસલો છે લા તન્ફાઉલ મૌઇદા ક્યારે ક્યારે મને ભાગ નથી રહેતું ઘણા ખરા માવતરો કેટલા લોકો મને સમજાવવાની કોઈ કાંઈ અસર થતું જ નથી કે અને કેવું નામનો મુસલમાન છું મારું બધું બહારથી ને દેખાવ છે અંદરથી ને કાંઈ je suis convaincu de rien du tout મને આ બધું બહારથી ને હિપોક્રિટ બનાવ કુરાન ખાની કરતા એ બહારથી દેખાતે કે આ બધે જાવાત છે ટેમ બરબાદ કરે છે બધી બધી વસ્તુ જે છે ને મને એમ લાગે કે આ બધે શું સમજતા છે ને મનમાં પણ શું તે ખોજો છો તો આવું પડે પછી તે મેં ફિલોમાં આવું પડે પણ ઓફો પહેલા નંબર નો મુનાફિક હોય જે સુ કોન્વેન્ક્યુ ડો રિયન ડુ ટુ માતમ શું કામ કરતા હશે રોતા ધોતા શું કામ હશે કેટલી એવી વાતો છે ભાઈ સવારથી સર આપણે સાથે જ હોય એને નસીહત કાય અસર નથી થવાની કાય નફો નથી થતો એ મુનાફિક ની ચોથી નિશાની છે તો આ એના માટે નથી કે જો કે કોણ શેખ ની મજલિસો સાંભળે છે હું જો કે મારી મજલિસો ઉપર કોણ અમલ નથી કરતો નહીં હું જો કે આટલા વર્ષ ત્યાં મજલિસોમાં ગયો મને કેમ કાય અસર નથી થતો હું કોઈ હિપોક્રિટ નથી લાગતો કે આ લોકો સાથે બધું કરું છું પણ જબાન થી મને મારા પાસે તાકાત નથી કે આ લોકો કહે આ તમે કરો છો બરાબર નથી ભાઈ હિપોક્રિટ માં હાય હા બધું કરું તો આ આવતું મેનુ જો એમાં હું દેશા કરી ગયો એક સલાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર તો પાછા રફનો આનો મુતો સદકાના પ્રકાર મેં તમને ગઈકાલે આ પરમથી કહ્યું હતું કે રસૂલે કરીમે કહ્યું છે મુસલમાનો ઉપર સદકો જે છે હરરોજનો વાજિબ છે વાજિબ કેમ કે દિવસમાં એક ફેર તો તને ખુદાને સચ્ચાઈની સાથે યાદ કરવો જોશે ને વરા તું મુસલમાન છે જ નહીં ખોટી રીતે પોતાને કહીશ કે હું લાય લાય નવા મોહમ્મદ રસૂલના પડવા વાળો છું તો એ હદીસોને બયાન કરું છું કે સદકાના પ્રકાર અને વાંધો ને પાંચક મિનિટ મોડું બને વજુ પણ કરી શકશે આના બારામાં પણ ઘણું બયાન કરવાનું મન થાય કાલે થશે તો ડેવલોપે કરીશ આજે ફક્ત બયાન કરી દઉં છું તો રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સદકા આ યાદ આવે છે આ ઇન્ના અલા કુલ મુસ્લિમિન આવી હદીસ કો કે યાદ આવે તમને જરા તરા જે બહુ મટી સુના સાંભળવા વાળા હોય સજનભાઈ શાહ રસૂલે કરીમે કહ્યું છે તલબુલ ઇલ્મે ફરીદતુન અલા કુલ મુસ્લિમિન વ મુસ્લિમા ઇઝ લફ્ઝ છે ઇલ્મ હાસિલ કરવો હર એક મુસલમાન મર્દ અને હર એક મુસલમાન ઔરત ઉપર વાજિબ છે અરબીની અંદર અલ્લાહ એટલે એના ઉપર એનો મતલબ છે જવાબદારી છે ફરજિયાતમાંથી છે અહીંયા પણ રસૂલ એ જ પ્રમાણે કહે છે ઇન્ના અલા કુલ મુસ્લિમિન ફી કુલ યોમિન સદકા હર એક મુસલમાન ઉપર હર એક દિવસની અંદર સદકો આપવો કાઢવો દેવો જે પણ લફ્ઝ વાપરવો એ વાજિબ છે કહીલા મયુતી કુદાલિક
આ હદીસ જ્યારે રસૂલે ખુદા બયાન કરતા હતા તો સમજાવવાની રીત છે, તમને જરાક પણ રોજા ના લાગે એટલે આ પ્રમાણે બે. તો મને એમ લાગે છે કે આ જ્યારે રસૂલે ખુદાએ બયાન કર્યું તો વાંક ખોજાઓ બેઠા હશે. આપણે બધા રસૂલે ખુદાએ કીધું ને તમારા બધા ઉપર દરરોજ સદકો કાઢવો વાજિબ છે. તો એક ભાઈ પૂછ્યું, યાર રસૂલ હોમી ગયો ચીક ઓળખી બધાથી ક્યાંથી થાય યાર રસૂલ, પૈસા પૈસા મારા હોય છે બધાયથી દરરોજ દેવું ક્યાંથી ને થાય. આપણું એ ચાલ છે, ઓળો દે છે કરવા દે, હું શું કરું. એ હું ઇફતારમાં અહીંયા નોંધાવ્યા છે, હું શું કામ નોંધાવું, અમે પૂરું થઈ રહેશે, થઈ રહેશે ને પૂરું, અલહમદુલિલ્લાહ ખોટું છે હું નોંધાવું. તો આ એમ લાગે છે કે બની શકે છે આપણા કોઈ માન્યતાના મૈયોથી પોતાવે. કયું દરરોજ તો નહીં થાય, તો રસૂલે ખુદે કઈ કહ્યું, ભાઈ વ્યાધિ ના કર, હું પૈસાની જ વાત નથી કરતો, સદકો હરરોજ આપવો વાજિબ છે, સાંભળવો ખરાબ એને આ અમુક તને બયાન કરું છું એવાથી કાંઈ પણ થાય કરી લેજે, તો કમ સે કમ એટલું તો થાય કે તું મુસલમાન છો. કારણ કે આમાંથી કાંઈ ના આવ્યું તો પછી મો ઘોડી નિશાની મોમી ની હતી સદકો, અહીંયા હું મુસલમાન નહીં, કાંઈ ના હોય તો પછી મુસલમાન રહેવાની જરૂર નથી, આમાંથી કાંઈ ના હોય તારા પાસે તો મુસલમાન પોતાને કહેવાની જરૂર નથી. તો રસોડે કોઈ સદકો હરરોજ મુસલમાન ઉપર વાજિબ. કયું પહેલું આ થાય તો કર, શું છે માણસોને સાંકળ પડે છે, કોઈ પણ રસ્તો કોઈની પણ રસ્તામાં મદદ કરી દે એ થાય તો એ સદકો છે. હવે તું આયે ના કર, મોકો આવે તું કે હું મુસલમાન શોભે લો આગળ જાય મહેફિલ તમારી ક્યાં છે, મને એક દિવસ આવું છે તમારે ઇન્ટરનેટ માં જોઈ લો, એવો જણા કોઈને મારું મુસલમાન છું એ પણ સદકો છે. રસોડ કોઈ તારા પાસે રસ્તો કોઈ પૂછે આ મિત્રો ક્યાં જાય છે, કેમ જવાય, કેમ લેવાય, બસ કઈ છે, શું લેવાય, આ પણ સદકો છે. જેને કેટલું મને મન થાય છે મૌલાના ઇમામના એટલા વાક્યા છે, કઈ રીતે રસ્તા નબી રસ્તામાં ઉભા રહેતા હતા રસ્તો દેખાડવા માટે. યાદ આવે છે ક્યાં નબી માણસોના ઇંતેજારમાં, ઇબ્રાહિમ એક જમવા માટે ને રસ્તો પર ઇબ્રાહિમ કે મને આજે એક મોકો મળી જાય કે માણસોને બતાવું કે આ જંગલમાં શહેરમાં તમો ખોવાઈ ના જાઓ, અહીં રસ્તો છે, અહીં રસ્તો છે, જમવાનું ને કામ. અચ્છા અને જો આ મામલાની અંદર એક હદીસ યાદ આવે છે, બયાન કરી દઉં છું. રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ અમારા સામે છે, અરબીમાં નથી પડતો, જલ્દી કરવા. રસૂલે ખુદા કહે છે બે ભાગ લેવા નથી દેતો, એમાં હું કોઈને મારા વજુ ની અંદર શરીક થવા નથી. અને એક સદકો જ્યારે આપું તો એ હું કોઈને શરીક નથી થવા દેતો કે એની અંદર કોઈ બીજો મારા સાથે ભાગ લે, કારણ કે સદકો જે છે એ એવી ઇબાદત છે કે જેને સીધા ખુદાના હાથમાં પડે છે. તો સાહેબ મહતમ સદકાના મામલામાં આપણને રસ્તામાં કોઈ કંઈ પૂછે, મેં બધા ભયા હદીસ એટલે કિતાબ આ બધું મને મોઢે આવડે છે ભાઈ, પણ આ અમુક એવા મસલા છે કે ગળેથી ને ઉતરે ના, આ છે કે જવા દેતો હશે ને મનના બધે ઇસ્તવાર પછી કહ્યું કોઈને રોકવું એ પણ
સદકા અને આખરી સોત મે આપણે બયાન કરી છે રિવાયત કોકને યાદ આવી ગઈ છે જેને આ રિવાયત ખૂચી ગઈ છે જેનું શું છે આહ વાહ 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 મુબારક આપણા શોયલ નામ મે સલવા ચલો રામ અમ્મા દો આય અમ્મા ને ખૂચી ગઈ છે બાકી નું નથી યાર આ યાદ રહી ગયું છે કે આ પણ સદકો છે ને શું છે રબ્તો કે સલામ સદકા કે કોઈના સલામ નો જવાબ આપો એ પણ સદકા છે ઠીક છે તો હવે આ કઈ તું ના કર દિવસમાં આમાંથી ને કઈ ના કર તું કે હું મુસલમાન મુશ્કેલ છે હજી ઓર બતાવું મુસલમાન હજી એક બે મિનિટ છે એક સલાત પડે મોહમ્મદ વાય મોહમ્મદ પર યુહિબ્બુહ અલ્લાહ એવો સદકો કે જે ખુદાને પસંદ છે બધાય પસંદ છે પણ આ એના માટે છતાં ઇમામે કહ્યું આ ખુદાનો મહેબૂબ તરીન સદકો છે શું છે ઇસ્લાહુ બૈનન નાસ ઇઝા તફાસદુ જ્યારે માણસો આપસમાં ઝઘડા કરતા હોય તો એની અંદર ઇસ્લાહ કરવો સુલાહ કરવો એ ખુદાના પસંદીદા સદકાઓમાંથી છે વ તકારુ બૈનહુમ ઇઝા તબાઅદુ અને લોકોના વચમાં અગર દૂરી હોય ભાઈઓ આપસમાં ભાંડેડાઓ સદાઓ સમાજના પડોશીઓ બચ્ચાઓ જે પણ છે એ એકબીજાથી દૂર થઈ ગયા હોય તો એ બંનેને નજદીક લાવવા એ એવા સદકામાંથી છે કે જે ખુદાને પસંદ આ એવું ના કરું તો પછી હું પોતાને મુસલમાન કહેવાને લાયક રહ્યો યા નહીં ઓર આગળ વધે રસૂલ કરીમ કહે છે الكلمة الطيبة صدقة وكل خطوة تخطوها إلى الصلاة صدقة سارو مول مولو إيه صدقوت تو تو مسلمان هو إن ثار زندگی ما سارو مول هو يه جنا تو برنا كيو لو پانی كيو بري رابي كي بودي بريه كاتلي آسن كاتلي ما پانی بري ني بودي بريه કે સારા બોલ પણ મારા જબાન ઉપર ન આવતે લોકો હું મુસલમાન તો કલિમા તુ તૈયબા સદકા રસૂલ આગળ વધ્યા એ મુસલમાન તારા એક એક પગલા નમાઝ જમાત માટે એક એક પગલા ભર ને બધે સદકા છે શકબા અ ડિરેક્શન દે લા પ્રિયર એ તો મન એ શાબિતે એ સદકા તો સારું ખતરા રસૂલે કરીમે કહ્યું કે મોમિનની અંદર ત્રણ સિફતો છે રોઝા એની પણ અક્ષામ છે રોઝા માટે પણ ઘણી વાતો કરી શકતો હતો ચૂપ રહેવાના રોઝા છે કુરાનમાં જનાબે મરિયમે પાડ્યા છે નમાઝો તો હજાર જાતની છે પણ અલ્હમ્દુલિલ્લાહ બધું આપણી અંદર છે સદકો પણ આપણી અંદર છે પણ મારો મકસદ એ છે કે આપણે પોતાને મોમિન કહીએ છે ઓલા હિન્દુ સમાજના સદકા છે ને એને મૂકીએ આ છે ઇસ્લામના સદકા અને એ જ નહીં કે પૈસાથી ને સદકો થાય આ બધી તરીકાઓ છે કે જેનાથી ને આપણે મુસલમાન મોમિન હોવાના હકદાર બની જઈએ અથવા દુઆ કરીએ કે પરવરદિગારે આલમ આપણને હર કિસ્મની તૌફીક ઇનાયત કરે હાલો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન ربنا تقبل منا انك انت السميع العليم بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين اللهم صل على محمد وعلى محمد